આરબીઆઈએ ટર્મ લોનના હપ્તા ભરવામાં છૂટછાટની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવી. હવે 6 મહિનાના હપ્તા ન ભરનાર ડિફોલ્ટર ગણાશે નહીં. બેંકોની હોમ, કાર, પર્સનલ લોન વગેરે સસ્તી થશે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.4% ઘટાડો કર્યો. દેશના કેટલાક ભાગોમાં 15 જુલાઈથી શાળાઓ શરૂ કરવાની વિચારણા અને ધોરણ 12 સાયન્સથી માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ 28 મેથી શરૂ કરાશે. અમદાવાદના ચાંદખેડામાં 4, જૂનાગઢના કેશોદમાં 1 પરિવારના 3, આણંદ જિલ્લામાં 2 અને ખેડામાં 1 પોઝિટિવ કેસ નોંધાયા. આજથી એસટી બસ સેવાઓ જિલ્લા બહાર પણ દોડશે અને 1 જૂનથી શરૂ થતી ટ્રેનો માટે સ્ટેશને ટિકિટ બારીઓ પણ શરૂ કરાઈ. અમ્ફાન વાવાઝોડાની ભારે તારાજીને પગલે પીએમ મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાતે અને કોરોનાના પ્રશ્ને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિપક્ષોની બેઠક બોલાવી. અમદાવાદ જિલ્લાના ધંધુકાના ઝિંઝર પાસે તીડનું ઝુંડ ત્રાટક્યું. સાવરકુંડલા, ખાંભામાં પણ તીડનું આક્રમણ. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.